धोरण त्रण पाठ छ पेज नंबर 20 એટલે 20 એમાં ફોન ટાઈમ વિષય અંગ્રેજી ફોન ટાઈમ પાના નંબર 20 મેં તમને પહેલા શીખવ્યું હતું ધેટ અને ધીસ વિશે બરાબર ધેટ અને ધીસ દૂરની વસ્તુ હોય તો ધેટ અને નજીકની વસ્તુ હોય તો ધીસ બરાબર ને વિદ્યાર્થી મિત્રો ખબર છે તમને યાદ છે કે નહીં સરસ તો હવે એક્ઝામ્પલ છે વોટ ઇઝ ધીસ હવે ચિત્ર છે આ ચિત્રને પૂછ્યું છે વોટ ઇઝ ધીસ આ એપલ છે કે ટમાટો તો તમારે શું લખવાનું છે ચિત્ર શાનું છે એપલ બરાબર તો જવાબ લખવાનો છે ધીસ છે તે પહેલા મૂકવાનું છે બરાબર મેં તમને શીખવાડ્યું હતું પહેલા આના પહેલા વિડીયોમાં ધીસ શબ્દ છે એ પહેલા મૂકવાનું ઇઝ છે એ પછી અને એપલ તો એપલમાં એ શું છે સ્વર છે જે સ્વર છે એ ઈ આઈ ઓ અને યુ પાંચ સ્વર છે કેટલા સ્વર છે પાંચ A E I O U આ પાંચ સ્વર છે બરાબર પાંચ સ્વર ની આગળ શું આવશે પહેલા AN AN આર્ટિકલ આવે છે ખબર છે તમને વિદ્યાર્થી મિત્રો મેં તમને શીખવાડ્યું હતું કે સ્વર હોય તો એની આગળ આપણે A AN મૂકવાનું રહેશે બરાબર હવે એપલ છે તો એ એ છે એ સ્વર છે તો હા તો તેની આગળ શું મુકાશે એ એ બરાબર એન જો હું જવાબ લખું છું મારી સાથે સાથે તમારે સ્વાપોથીમાં લખવાનું રહેશે બરાબર વિદ્યાર્થી મિત્રો ધીસ ઇઝ એપલ છે તો શું આવશે એન એન એપલ એ ડબલ ટી એલ ઈ બરાબર આવી રીતે તમારે જવાબ લખવાનો છે હવે બીજા ચિત્રમાં બેટ છે શાનું ચિત્ર છે બેટનું બરાબર વોટ ઇઝ ધેટ દૂર માટે છે તો તમારે જે ધેટ છે એ પહેલા જ લેવાનો છે મેં તમને પહેલા પણ કહ્યું હતું ધીસ શબ્દ છે તમારે પહેલા જ લેવાનો અહીંયા ધેટ છે તો પણ તમારે પહેલા જ લેવાનું છે બરાબર તો જો ધેટ ઇઝ અ બેટ બરાબર હવે તમને જવાબ લખતા જે ધેટ છે એ તમારે પાછળ લાવવાનો છે અને જે બેટ નો સ્પેલિંગ અહીંયા બોક્સ કૌંસમાં છે એમાંથી શોધી અને તમારે જવાબ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો બરાબર હવે બસ આ બસ છે વોટ ઇઝ ધીસ તો તમારે જવાબમાં લખવાનું ધીસ ઇઝ અ બસ કેવી રીતે બોલશો ધીસ ઇઝ અ બસ બરાબર હવે વોટ ઇઝ ધેટ આઉલ અને ડક આ છે આઉલ તો જવાબમાં આવશે ધેટ ઇઝ અ આઉલ ખબર પડે છે ને વિદ્યાર્થી મિત્રો ધેટ ઇઝ અ આઉલ નહીં ઓ શું છે સ્વર છે તો શું આવશે એન આઉલ પછી આ છે રીંગણ તો બ્રિંજલ ધીસ ઇઝ અ બ્રિંજલ This is a brinjal. Okay. હવે હોર્સ એટલે ઘોડો વોટ ઇઝ ધેટ ડોન્કી કે હોર્સ તો ધેટ ઇઝ અ હોર્સ
લખ્યું ને વિદ્યાર્થી મિત્રો તમે મારી સાથે સાથે સહપાઠીમાં પૂરવાનું છે પૂરવાનું છે મારી જોડે જ વોટ ઇઝ ધીસ કેપ છે તો ધીસ ઇઝ અ કેપ એવી રીતે તમારી બધી ખાલી જગ્યા પૂરવાની છે પેજ નંબર 20 અને 21 માં હવે આ છે હેન એટલે મરઘી તો વોટ ઇઝ ધેટ આ શું છે તો તમારે લખવાનું છે ધેટ ઇઝ અ હેન હવે બુક વોટ ઇઝ ધીસ લખાઈ ગયો છે તમારે પૂરું કરવાનું છે બીજું હું આવતા વિડીયોમાં તમને લખાવીશ બરાબર ત્યાં સુધી તમારે આ તમારી સ્વાપોથીમાં પૂરવાનું છે અને તમારી નોટમાં પણ આના જવાબ સાથે તમારી નોટમાં લખવાનું છે અંગ્રેજીની જે ચાર લીટીવાળી નોટ છે તે નોટમાં તમારે હોમવર્ક કરવાનું રહેશે આવજો વિદ્યાર્થી મિત્રો